રાજકોટમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ પદેથી દિલીપ સખિયાએ રાજીનામું આપી દીધું છે તેમણે એવું નિવેદન આપ્યું કે તેમણે સ્વૈચ્છિક રીતે જ આ રાજીનામું આપ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે કોઈ સમર્થકે તેમને આ રાજીનામું આપવા માટે અપીલ કરી હતી અને માટે હવે નવા કાર્યકરોને ચાન્સ આપવા માટે મેં આ રાજીનામું આપ્યું છે રાજીનામા બાદ ખેડૂતોના ચેકડેમ ગૌશાળા વગેરે સહિતના કામ કરવા માટે આ રાજીનામું આપ્યું છે છેલ્લા ચાર વર્ષથી આ ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી અને ખેડૂતોના પ્રશ્નને વાચા આપવાનું રાજકોટ ટીમ સતત પ્રયત્ન કરી રહી હતી અને એનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય અત્યારે અમારા કોરોનાના હિસાબે એક વર્ષ વધારે ચાર વર્ષ પૂરા થયા છે અત્યારે ગ્રામ્ય સમિતિ તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિની રચના છે ખુદ મારી પાસે ગૌશાળાનું એવડું મોટું કામ છે અને ચેક ડેમો અમારી એનજીઓ થકી ડેમના જે કામ કરી રહ્યા છે એમાં બધે પહોંચી ન વળી શકીએ અને બીજા કાર્યકર્તાઓને આગળ આવવાનો ચાન્સ મળે એટલા માટે રાજી ખુશીથી ભારતીય કિસાન સંઘના પદ ઉપરથી અમે રાજીનામું આપી અને ભવિષ્યની અંદર ખેડૂતો માટે થઈ શકે એટલા સતત અમે કામો કરશું અને જે પણ આગેવાની લે અને જે પણ કિસાન સંઘની ટીમ બને એનાથી સો ટકા થાય એટલી અમે મદદ કરશું અને હવે પછી પ્રદેશ જે પણ નિર્ણય લેશે અને જે પણ જિલ્લાની રચના થાય એમાં જો અમારી કોઈ પણ માર્ગદર્શનની જરૂરિયાત પડશે તો અમે પ્રદેશની પણ સાથે સહી અને અમે કોઈ પણ કામ અત્યાર લગીના નાના મોટા જે પણ કામ કર્યા તે પ્રદેશની સાથે સહમતીથી કહી છે એટલે કોઈપણ જાતના દબાવમાં આવ્યા વિના સોએ સો ટકા દિલથી અને રાજી ખુશીથી જ આ રાજીનામું અમે આપેલું છે